એક જૈન ટ્રસ્ટનું ધર્મશાળા છે, એ ધર્મશાળામાં અનુક્ષેત્ર શરૂ કરવા માટે કોર્પોરેશનની મંજૂરી લઈને બાંધકામ ચાલુ હતું. એ દરમિયાન 3 મહિના પહેલાં અમુક સાધુએ બળજબરીથી કબજો કરી અને તાળા તોડી અને કબજો કરી લીધો. આ તે મધ્યપ્રદેશમાં બધા એ ટ્રસ્ટીઓ હતા, એ ટ્રસ્ટીઓને જાણ થતાં જૂનાગઢ આવ્યો અને 3 મહિના પહેલાં ભવનાથ પોલીસ સ્ટેશનમાં SP સાહેબને, હોમ મિનિસ્ટરને, બધાને ફરિયાદ કરી કે ભાઈ આ રીતે અનધિકૃત રીતે કબજો અમારા ટ્રસ્ટની ધર્મશાળાનો કરી લીધેલો છે. 3 મહિના સુધી પોલીસે કોઈ પણ પ્રકારે પગલાં લીધા નહીં. વારંવાર SP સાહેબને મળવામાં આવ્યા, ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાગ કરવામાં આવ્યો, અવારનવાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને, કલેક્ટર સાહેબને પણ પત્ર લખવામાં આવ્યો કે ભાઈ આ ફરિયાદ લેતા નથી. અને છળે ચોકે દાદાગીરીથી જૈન અમુક સાધુઓ બળજબરીથી કબજો કરી લીધેલો છે, છતાંય કોઈ પણ પ્રકારે પોલીસ દ્વારા કાંઈ પણ પગલાં લેવામાં ના આવતા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશનના અંતે માં એણે ભવનાથ પોલીસ સ્ટેશનના અધિકારી અને SP સાહેબને બોલાવેલા હતા અને એને અહીંયા અંડરટેકિંગ આપ્યું હાઈકોર્ટમાં કે તમારી FIR લઈ લેવામાં આવશે. અને FIR થોડાક દિવસ પહેલાં લેવામાં આવી છે, પણ હજુ સુધી કોઈ પણ પ્રકારે પગલાં લેવામાં આવેલા નથી અને બળજબરીથી અને દાદાગીરીથી અમુક સાધુઓએ કબજો કરી લીધેલો છે. આ એક બનાવ એટલો બધો ગંભીર છે કે એક તો જુદા જુદા ધર્મો વચ્ચે વૈમનસ્ય ઊભું કરે એવી વાત છે, જૈન ધર્મના લોકોને દબાવવા માટેનો એક પ્રયાસ થઈ રહ્યો છે, અને જે સાધુએ અનધિકૃત રીતે કબજો કરી લીધેલો છે એને પોલીસ પૂછતી નથી કે તમે શેના આધારે કબજો કરીને બેઠા છો. ફક્ત જૈન ટ્રસ્ટ છે એને પોતાની માલિકીના આધાર માટે માગવા માટે 3 મહિનાનો સમય પોલીસે કાઢી નાખેલ છે. એટલે ખૂબ જ ગંભીર ઘટના છે અને ખૂબ જ તપાસ માગી લેવી છે. અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જરા પણ જૂનાગઢમાં નથી એનું આ સુંદર ઉદાહરણ છે કે કોઈ પણ પ્રકારે મકાન ખાલી હોય તો અનધિકૃત માણસો, અનધિકૃત શખ્સો કબજો કરી લે છે. આવા અવારનવાર બનાવો બને છે, પણ આ તો પોલીસ ચોકીની બાજુમાં જૂનાગઢમાં 10 ચોકમાં આ બનાવ બનેલો છે. છળે ચોકે પોલીસની નજર સામે કબજો કરી લેવાનો છે, છતાંય આજ સુધી કોઈ પગલાં લેવાયા નથી. સમાધાન થયું છે એવું વર્તમાનપત્રમાં સમાચાર આવ્યા હતા અને દેવચંદ લક્ષ્મીચંદની પેઢીને આખા ભારતના વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરવા માટે કહેવામાં આવેલું હતું. પરંતુ એ સમાધાન ફક્ત અમુક બાબતો માટેનું હતું, કારણ કે જે તે વખતે જય તળેટી લખવાનો પ્રશ્ન હતો, જૈન સાધુએ પોતાના ઉત્સવમાં જય તળેટી લખ્યું એની સામે હિન્દુ સાધુએ વાંધો લીધેલો હતો, એટલે એટલા પૂરતું સમાધાન હતું. પણ જ્યાં સુધી આ ધર્મશાળાને લાગે વળગે છે ત્યાં સુધી આ સમાધાન કોઈ થયેલું નથી. આ ધર્મશાળાની મુલાકાત લીધી હતી બધા સાધુઓએ એ વાત સાચી છે, પણ આ ધર્મશાળા સંબંધે કોઈ સમાધાન થયેલું નથી.